नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 4 फेब्रुआरी 2023 जोईए आजना समाचार। परीक्षाओना पेपर फूटी जवाना मामले कच्छ जिला कांग्रेस द्वारा कलेक्टर ने आवेदन पत्र आपी रजूआत कराई। कच्छ जिला कांग्रेस समिति द्वारा आज कलेक्टर ने आवेदन पत्र आपी गुजरात में नौकरीओ माटे लेवाती परीक्षाओना पेपर्स फूटी जवाथी परीक्षार्थीओने थयेल अन्याय संबंधी कलेक्टर ने रजूआत करवामां आवी हती अने कांग्रेसे परीक्षार्थीओने धरपत आपेल के हमेशा कांग्रेस तेमनी साथे छे। आवेदन पत्रमां मांग कराई हती के परीक्षार्थीओने स्टाइपिंड आपवुं, रहेवा जमवा आवा जवानी सरकार व्यवस्था करे, पेपर फूटी जता आरोपीओने पकड़वा एसआईटीनी रचना करे वगैरे मांगो करी हती। समग्र बाबते कांग्रेसना आगेवान रामदेव सिंह जाडेजाए जणाव्युं के आज कच्छ जिला कांग्रेस परिवार द्वारा समग्र गुजरातनी अंदर एक एवो माहौल बनी गयो छे के ज्यारे पण परीक्षा लेवाय त्यारे परीक्षाना पेपरो फूटी जाता होय छे। हवे आवुं वारंवार थवानुं को एक वार आपणे समजीए के एक वार थाय, बे वार थाय, पण आ नवमी वार जे पेपरो फूट्या छे। आप सौ जाणो छो तेम आनी पहेला चीफ ऑफिसरना हता एमां पेपर फूट्या, એની પહેલાં પોલીસ સહાયક દળોના હતા એ પેપર ફૂટ્યા, એની પહેલાં તલાટીઓના હતા એ પેપર ફૂટ્યા, ચીટનીસના હતા એ પેપર ફૂટ્યા, અને હમણાં જ જે જુનિયર ક્લાર્કની એક્ઝામ છે એના પણ પેપરો ફૂટી ગયા। 9 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષાની અંદર બેઠા અને અંતિમ ક્ષણોની અંદર કહેવામાં આવ્યું કે હવે પરીક્ષા રદ કરવામાં આવી કારણ કે પેપર ફૂટી ગયા છે। તો આપ આ સરકારની નિષ્ફળતા સમજો કે એનું એક મોટું ષડયંત્ર સમજો, કારણ કે જે બેરોજગારોને રોજગારી આપવાનો સમય આવ્યો ત્યારે એ પેપર ફૂટવાનું બહાનું કરી અને 9 લાખ જે પરીક્ષાર્થીઓ મોટી આશા લઈને આવ્યા હતા કે અમને નોકરી મળશે, ભવિષ્યની અંદર એમના પણ કંઈક સપના હતા, ત્યારે એ જે તૈયારીઓ કરી હતી એ તૈયારીના ભાગરૂપે પેપર ફૂટી જાય અને ત્યારે એમને જે નિરાશા મળી છે, ખરેખર આ સરકાર માટે અને એના જવાબદારો માટે એવા કડક પગલાં લેવા જોઈએ, કારણ કે માણસોના સપનાઓ, લોકોની રોજગારી, એમના પરિવારનું ભારણ ઉપાડવાની જ્યારે વારો આવ્યો ત્યારે પેપર ફૂટી અને એમને જે નિરાશ કરવામાં આવ્યા છે, ત્યારે હું આ સ્થળેથી આપ સૌને વિનંતી કરું છું કે આ રોજગાર જે બેરોજગાર લોકો છે જે રોજગારી નથી મળી એવા પરીક્ષાર્થીઓને કંઈ તમારે ગભરાવવાની જરૂર નથી। કોંગ્રેસ પરિવાર હર હંમેશ સાથે છે, તમારા મુદ્દા ઉપર લડશે અને આ મુદ્દે અમે સૌ એક થઈ અને ગુજરાત સરકારના જે બેરીમૂંગી સરકારના પદાધિકારીઓ છે એને અધિકારીઓ મારફત અમે આવેદનપત્ર આપી અને એવું કહેવા માગીએ છીએ કે તમે કે ગુજરાતની જનતાને જે અવનવ ધોખાધડી કરી છે એની અંદર હવે તમે ચેતો, સાવચેત થાવ, કારણ કે તમારા પગલાં વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓ સહન નહીં કરે આગામી દિવસોની અંદર। આ લોકોનો આક્રોશ એટલો બધો છે કે તમે જ્યારે એમના સપનાઓ રોડ્યા છે ત્યારે તમારા પણ ભવિષ્યમાંથી ચોક્કસ રોલર ફેરવશે, અને મારે એટલું જ કહેવું છે કે આ જે અમે મુદ્દા લઈને આવ્યા છીએ એની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર બેઠા હતા એ પરીક્ષાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવું જોઈએ। સ્ટાઇપેન્ડ જે એમને તૈયારીમાં ખર્ચો લાગ્યો છે એને આપણે પૂર્ણ ન કરી શકીએ, પરંતુ સરકારે એક મલમરૂપી મિનિમમ 10,000 રૂપિયા એ લોકોને સ્ટાઇપેન્ડ આપવું જોઈએ। પરીક્ષાની અંદર બેઠા હોય એમની પરીક્ષાની જે ફી છે એ નાબૂદ થવી જોઈએ, એમને અવર જવર માટે વાહન વ્યવહારના ભાડા આપવા જોઈએ, અને રહેવા તથા જમવાનો જે ખર્ચો લાગ્યો છે અગાઉ એ પણ ચૂકવવો જોઈએ, અને હવે જ્યારે પરીક્ષા લેવાય એ સમય દરમિયાન પણ મિનિમમ 5,000 રૂપિયાનું દર મહિને કમ્પન્સેશન જ્યાં સુધી એમની પરીક્ષાઓ ન લેવાય ત્યાં સુધી સરકારે આપવું જોઈએ। અમે સૌ કોંગ્રેસ પરિવારે માંગ કરી છે કે બેરોજગારોને રોજગારી તો તમે આપી નથી શકતા, તો કમસે કમ એ તૈયારી કરે છે એને તો કમસે કમ તમને સ્ટાઇપેન્ડ આપવું જોઈએ। આ માંગ સાથે કોંગ્રેસ કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર સમગ્ર જિલ્લામાંથી આવી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમને કીધું છે કે સાહેબ, પદાધિકારી તો 5 વર્ષ માટે હોય છે અને આપ તો જ્યારે તમામ તમારો સર્વિસનો પિરિયડ હોય છે ત્યાં સુધી હોય, તમે પણ એક સમયના પરીક્ષાર્થી હતા, તમારે જોવું જોઈએ કે તમારું જ્યારે આ સપનું પૂરું થયું છે તો આવનાર પેઢીનું જ્યારે સપનું હોય કે હું પણ ક્યારેક આ પર સીટ ઉપર બેસીશ કે મારી રોજગારી મળે, મારા પરિવારને અમે રોજગારી આપશું, ત્યારે જ્યારે એમનું સપનું રોડાનું હોય ત્યારે ખરેખર આવા જે જવાબદાર લોકો છે એના માટે કડક અમલ થવો જોઈએ, કડક પગલાં લેવા જોઈએ, અને અમારી છે કે એસઆઈટીની માંગ કે ભાઈ એની રચના થવી જોઈએ। આ તમામ મુદ્દાઓ સાથે કોંગ્રેસ પરિવાર એકજૂટ અવાજ સાથે કે બેરોજગાર યુવાનો સાથે છે, આ દેશના યુવાનો સાથે, ગુજરાતના યુવાનો સાથે છે, અને કચ્છના તમામ યુવાનોને કહી છે કે તમારા તમામ મુદ્દાઓ માટે કોંગ્રેસ પરિવાર હર હંમેશ લડતો રહેશે, લડો રહ્યો છે, આપ સૌએ ગભરાવવાની જરૂર નથી। ત્યારે આપ સૌને મારી વિનંતી છે, મીડિયાના, પ્રેસ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકો, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે આ મુદ્દો લોકો સુધી લઈ જાજો, કારણ કે બેરોજગારી એ મારા કે તમારા નથી, સમગ્ર પરિવારની આ ઘટના છે। ત્યારે સમગ્ર યુવાનોના સપના જ્યારે
भाजप सरकार द्वारा रोडवानुं काम थई रह्युं छे त्यारे आप सौ आ मुद्दाने अंदर सरकारने बाथमां लेवा आप सौ अमारी साथे रहेशो एवी अपेक्षा छे। આમ મોડે મોડે પણ કોંગ્રેસ પરીક્ષા પેપર ફૂટી ગયા મામલે આગળ આવી છે। આવેદનપત્ર આપવા સમયે પીસી ગઢવી, રામદેવસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, ગની કુંભાર, ભરત સોલંકી, ઘનશ્યામ ભાટી, માનસી શાહ, દીપક ડાંગર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ સેલિબ્રેટ દીપાવલી વિથ ધ બેસ્ટ ઓફર ઓન એક્સક્લુઝિવ એલજી પ્રોડક્ટ। રૂપિયા 7000 સુધીના ઇનામો જીતવાની ગેરંટી। 29 આનંદ કોલોની જ્યુબિલી કોલોની સામે વિજયનગર રોડ ભુજ। મોબાઈલ નંબર 7069012702। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।